नमस्कार मित्रों, गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, दुनिया में ज्यारे ज्यारे कोई महामारी पोतानो पग पसारवानो शुरू करे छे, त्यारे त्यारे दुनियाना अंतने लईने चर्चा शुरू थई जाए छे। अलग अलग धर्मों में दुनियाना अंतनो समय अलग अलग बतावामां आव्यो छे। नास्त्रेदमस सहित दुनियाना घणा बधा भविष्यवक्ताओए आ विषयमां अनुमान जताव्या छे। ब्रिटेनना महान वैज्ञानिक आइसेक न्यूटन અને ભૌતિકવિદ સ્ટીફન હોકિંગે પણ દુનિયાના અંતની ભવિષ્યવાણી કરી છે। મિત્રો, આ વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમને જણાવવા માંગીશ કે જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ। मित्रों, सौथी पहला आपणे जाणीए के न्यूटन नी भविष्यवाणीना आधार शुं हता अने एमणे आनी गणना केवी रीते करी। दुनिया में ज्यारे पण कोई बीमारी विकराल रूप लेवा लागे छे तो लोको चर्चा करवा लागे छे के आ दुनियानो अंत क्यारे थशे। हमणा दुनियाना बधा ज देशो कोरोना वायरसनी चुनौतीनो सामनो करी रह्या छे। चीनना वुहान शहेरमांथी शरू थयेलो कोरोना वायरस हजी सुधी करोड़ो लोकोने पोतानी चपेटमां लई चूक्यो छे અને આખી દુનિયામાં લાખો લોકોની આના લીધે મૃત્યુ પણ થઈ છે। દુનિયામાં જીવનને લઈને બ્રિટેનના મહાન ગણિતજ્ઞ અને ભૌતિક વૈજ્ઞાનિક આઇસેક ન્યૂટન પોતાની નોટ્સ અને ચિઠ્ઠીઓમાં કંઈક આવું લખી ગયા છે। એમના અનુસાર જો વર્ષ 2060 સુધી આ દુનિયા બચી ગઈ તો આ વર્ષ વિનાશની શરૂઆતનો વર્ષ હશે। ફાયર ઓફ મોડર્ન સાયન્સ આઇસેક ન્યૂટને વર્ષ 2060માં દુનિયા ખતમ થવાનો એક ફોર્મ્યુલો પણ આપ્યો છે। ગતિના નિયમના તમામ ફોર્મ્યુલાઓનો આવિષ્કાર કરવાવાળા આઇસેક ન્યૂટને વર્ષ 1704માં એક નોટ લખ્યો હતો। ન્યૂટનનો આ નોટ એમની લખેલી ચિઠ્ઠીઓ સાથે મળ્યો હતો। વર્ષ 1727માં ન્યૂટનના મૃત્યુ પછી એમની લખેલી બધી જ નોટ અને ચિઠ્ઠીઓ એમના ઘરમાં મળી હતી। સારા ડ્રાયની પુસ્તક ધ ન્યૂટન પેપર્સ ધ સ્ટ્રેન્જ એન્ડ ટ્રુ ઓડાસીસ ઓફ આઇસેક ન્યૂટન મેન્યુસ્ક્રિપ્ટના અનુસાર એમણે પોતાના જીવનમાં લગભગ 10,000 નોટ અને લેટર લખ્યા હતા। સારાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે આ નોટ્સ અને લેટર્સને વર્ષ 1800ના અંતમાં જ્યારે કેમ્બ્રિજ લાવવામાં આવ્યો ત્યારે તે ઘણા અસ્તવ્યસ્ત હતા। આ નોટ્સ અને લેટર્સને સારી રીતે ગોઠવવામાં 2 લોકોને 16 વર્ષ લાગી ગયા। એમના નોટ્સ અને ચિઠ્ઠીઓની 1936માં નીલામી થઈ, એમને ઇંગ્લેન્ડના એક અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડે ખરીદી લીધો। પછી આ બધી નોટ્સને યરુસલમના એક સ્કોલરે સિક્રેટ ઓફ ન્યૂટન નામની એક પુસ્તકમાં ઢાળી દીધો। આ પુસ્તક યુનિવર્સિટી ઓફ યરુસલમમાં આજે પણ પડી છે। ન્યૂટને પોતાની એક નોટમાં લખ્યું હતું કે જો માણસ એવું વિચારે છે કે તે આ દુનિયામાં હંમેશા માટે રહેશે તો આવું નથી। માણસોનો પણ સમય આવશે જ્યારે માણસો ધર્મને માનવાનો બંધ કરી દેશે, ત્યારથી જ એમનો અંત થવાનો શરૂ થઈ જશે। આ દુનિયા પણ એક દિવસ પૂરી થઈ જશે। આ દુનિયામાં રહેલી તમામ વસ્તુઓ થોડાક સમય માટે રહેશે। એક સમય આવશે જ્યારે અડધો સમય રહી જશે। ન્યૂટને પોતાની નોટમાં લખ્યું હતું કે અડધા સમયની વાત એમણે એક પુસ્તકમાં વાંચી હતી, જેમાં સમય સમય અને અડધા સમયનું વર્ણન કરવામાં આવ્યું હતું। પછી ન્યૂટને આ જ આધાર ઉપર ગણના કરી અને જવાબ આવ્યો 3.5 વર્ષ, મતલબ કે 1260 દિવસ। આના પછી એમણે વૈજ્ઞાનિક ગણના કરી અને એક દિવસને એક વર્ષમાં બદલી નાખ્યો, મતલબ કે 1260 વર્ષ। આઇસેક ન્યૂટને પોતાની ગણનાના આધારે કહ્યું કે આ દુનિયા 1260 વર્ષોમાં ખતમ થઈ જશે। આના પછી ન્યૂટનના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ 1260 વર્ષ કયા વર્ષથી શરૂ થાય એવું મનાય। આના પાછળ એમણે એક તર્ક આપ્યો કે 800 AD સમયમાં રોમમાં ધાર્મિક ક્રાંતિ આવી અને રોમના રાજા ચેલીમેંગને શાસનથી ઉપર પોપને સ્થાન આપ્યો। ન્યૂટનની આ ગણનાના આધારે 800માં 1260ને જોડતા વર્ષ 2060 આવ્યો અને એમણે 2060ના વર્ષને દુનિયાના અંતનો વર્ષ બતાવ્યો। ન્યૂટને 1704માં જ લખી નાખ્યો હતો કે જો 2060 સુધી દુનિયાનો અંત ન થયો તો આ વર્ષ તબાહી શરૂ થવાનો વર્ષ હશે। મતલબ કે ન્યૂટનની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2060માં કાં તો આ દુનિયાનો અંત થશે અથવા તો આ વર્ષથી તબાહી થવાની શરૂ થશે। પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે પણ આ દુનિયાના અંતને લઈને દાવો કર્યો હતો। આ દાવામાં એમણે જણાવ્યું હતું કે માણસ જાતિ વધારેમાં વધારે 600 વર્ષો સુધી જીવિત રહેશે। એમનું કહેવું હતું કે 600 વર્ષની અંદર પૃથ્વી આગના ગોળામાં ફેરવાઈ જશે।
આની સાથે એમણે જણાવ્યું હતું કે 100 વર્ષની અંદર અંદર માણસને કોઈ બીજા ગ્રહ ઉપર જીવનની શોધ કરી અને ત્યાં વસવાટ કરવો પડશે। એમણે તર્ક આપ્યો કે વધારે આબાદીના કારણે દુનિયામાં ઉર્જાની ખપત વધારે થઈ જશે, આનાથી ધરતીનું તાપમાન અસીમિત રૂપથી વધશે અને ધરતી ગરમ થઈને લાલ થઈ જશે। એમણે ભવિષ્યવાણી કરી હતી કે આવનારા સમયમાં ધરતીનું તાપમાન શુક્ર ગ્રહની બરાબરનો થઈ જશે। આના પછી ધરતી ઉપર એસિડ રેન થઈ શકે છે, મતલબ કે એસિડની વરસાદ થઈ શકે છે। પ્રોફેસર હોંકિંગે ધરતી ઉપર માણસની જગ્યાએ રોબોટોનો કબજો થવાની પણ આશંકા જતાવી છે। એમના અનુસાર આવનારા સમયમાં રોબોટ પોતે એક સ્વચાલિત સભ્યતા બનીને માણસો ઉપર કબજો કરી શકે છે। એક આંતરરાષ્ટ્રીય વેબસાઇટને આપેલ સાક્ષાત્કારમાં સ્ટીફને કહ્યું હતું કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસ બાજુ વધતા એના સાથે જોડાયેલા ખતરાઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ। એમણે એક સમારોહમાં ભવિષ્યવાણી કરી હતી કે આપણો અંત માનવીય આક્રમકતા અને દુનિયા ઉપર રાજ કરવાની જીદના કારણે જ થશે। આના માટે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી એક ખૂબ જ મોટો સામૂહિક વિનાશ થશે। મિત્રો, આ વિડીયોમાં આપણે ન્યૂટનની 2060માં દુનિયાના અંતની ભવિષ્યવાણી ઉપર વાત કરી, એના પછી સ્ટીફન હોંકિંગની ધરતી ઉપર રોબોટનો કબજો થવા અને દુનિયાના અંત થવાની ભવિષ્યવાણી ઉપર વાત કરી। આ ભવિષ્યવાણીઓ ઉપર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને જણાવવા ખાસ વિનંતી। મિત્રો, આ વિડીયો બનાવવામાં ઘણો જ સમય લાગ્યો છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી, અને આવા જ નવા નવા જાણકારીસભર વિડીયો જોવા માટે હમણાં જ અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।